प्रकरण चार, वस्तुओं ना जूथ बनावा, सॉर्टिंग मटेरियल्स इनटू ग्रुप्स। एक, अपनी आजूबाजू की वस्तुओं, ऑब्जेक्ट्स अराउंड अस। अपने जोई गया कि अपना खोराक अने कपड़ा में अत्यंत विविधता रहेली छे। बधा स्थाने आवी विविधतावाड़ी अनेक वस्तुओं रहेली छे। आपणे आपणी चारेय बाजू खुर्शी, बड़दगाडू, साइकल, रसोई बनावा माटेना वासण, चोपड़ियों, कपड़ा, रमकड़ा, पाणी, पत्थर तथा अन्य अनेक वस्तुओं ने निहाळीए छीए। आ बधी वस्तुओना आकार, रंग तथा उपयोग जुदा जुदा होय छे। तमारी आजूबाजू जुओ अने आकारमां गोळ होय तेवी वस्तुओने ओळखो। अपनी आ यादीमां दड़ो जेम के रबरनो दड़ो, फूटबॉल अने लखोटी आवी शकशे। जो आपणे आपणी यादीमां लगभग गोळाकार वस्तुओनो समावेश करिए तो तेमां सफरजन, नारंगी अने घड़ो वगैरे जेवी वस्तुओनो पण समावेश थई शके। धारो के आपणे एवी वस्तुओ पण जोई के जेने खाई शकाय। ए पण शक्य छे कि जे गोळ वस्तुओनी यादी आपणे अत्यारे बनावी छे तेमांनी केटलीक वस्तुओ आ जूथमां पण आवती होय। मानी लो कि आपणे प्लास्टिकनी वस्तुओनुं एक जूथ बनावा मांगीए छीए तो आ जूथमां डोल, लंच बॉक्स, रमकड़ा, पाणी भरवानुं पात्र, पाइप तथा आवा प्रकारनी अनेक वस्तुओने स्थान मळी शके। आम वस्तुओना जूथ बनावानी अनेक रीतो छे। ઉપરના ઉદાહરણમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે। આપણી આજુબાજુની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે। આ પદાર્થો કાચ, ધાતુઓ, પ્લાસ્ટિક, લાકડું, રૂ, કાગળ, કાદવ અથવા માટીની હોઈ શકે છે। પ્રવૃત્તિ એક, ચાલો હવે આપણે આજુબાજુથી શક્ય હોય તેટલી વધારે વસ્તુઓને એકત્રિત કરીએ। આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજબરોજ ઉપયોગમાં લેવામાં આવતી એક વસ્તુ લાવી શકે છે, પણ કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ। આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે? ચોક, પેન્સિલ, નોટબુક, રબર, ડસ્ટર, હથોડી, ખીલી, સાબુ, વાહનના પૈડાનો આરો, બેટ, માચિસની પેટી, મીઠું, બટાકા વગેરે। આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે માત્ર વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ। ઉદાહરણ તરીકે દિવાલ, વૃક્ષ, દરવાજા, ટ્રેક્ટર તથા રસ્તો। આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય। આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી, એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય, આવી રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ અલગ કરી શકીએ છીએ। ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ। ભેગી કરવામાં આવેલી બધી વસ્તુઓની કોષ્ટકમાં યાદી બનાવો। પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો। વસ્તુઓ અને તે જેમાંથી બનેલ છે તે પદાર્થો, વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો, પ્લેટ અથવા થાળી, સ્ટીલ, કાચ, પ્લાસ્ટિક અથવા અન્ય કોઈ, પેન, પ્લાસ્ટિક, ધાતુ, ખુરશી, લાકડા, ધાતુ, પ્લાસ્ટિક, હથોડી, લાકડા અને ધાતુ। પ્રવૃત્તિ બે, કોષ્ટકમાં કેટલાક સામાન્ય પદાર્થોની યાદી આપવામાં આવેલ છે। હવે દૈનિક ઉપયોગમાં આવતી એવી વસ્તુઓનો વિચાર કરવા પ્રયત્ન કરો જે મુખ્યત્વે આ પદાર્થોની બનેલી હોય અને તેની કોલમ બેમાં યાદી બનાવો। સમાન પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓ, પદાર્થ એ પદાર્થની બનેલી વસ્તુઓ, લાકડું, ખુરશી, ટેબલ, હળ, બળદગાડું અને તેના પૈડા, કાગળ, ચોપડીઓ, નોટબુક, ન્યૂઝપેપર, રમકડા, કેલેન્ડર, ચામડું, બૂટ, ચંપલ,
बैग, पट्टो, प्लास्टिक, कुर्सी, लंच बॉक्स, थैली, रू, गादला, तकिया, ओशिकू। आ बधा कोष्टकों परथी शुं ख्याल आवे छे? पहला आपणे वस्तुओने जुदी जुदी रीते जूथमां वहेंची, तेना बाद आपणे ए जानकारी मेळवी કે આપણી આજુબાજુની વસ્તુઓ અનેક પદાર્થોની બનેલી હોય છે। કેટલીક વખત કોઈ વસ્તુ એક જ પદાર્થની બનેલી હોય છે। એવું પણ બને કે એક જ વસ્તુ ઘણા પદાર્થની બનેલી હોય અને વળી એક જ પદાર્થનો ઉપયોગ કરી ભિન્ન વસ્તુઓ બનાવી શકાય છે। કોઈ વસ્તુ બનાવવા માટે કયા પદાર્થનો ઉપયોગ કરવો તે કેવી રીતે નક્કી થાય? એવું લાગે છે કે આપણને વિવિધ પદાર્થો વિશે વધુ જાણવાની આવશ્યકતા છે। પદાર્થના ગુણધર્મો, પ્રોપર્ટીઝ ઓફ મટીરિયલ્સ। શું તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્યાલો કપડાનો કેમ બનાવવામાં આવતો નથી? પ્રકરણ 3માં કાપડના ટુકડા સાથે આપણે જે પ્રયોગ કર્યો હતો તે યાદ કરો અને એ ધ્યાનમાં રાખો કે આપણે પ્યાલાનો ઉપયોગ સામાન્ય રીતે પ્રવાહીને રાખવા માટે કરીએ છીએ। એટલા માટે જો આપણે કપડાનો પ્યાલો બનાવીએ તો આપણું આ કાર્ય હાસ્યાસ્પદ લાગશે। પ્યાલો બનાવવા માટે કાચ, પ્લાસ્ટિક, ધાતુ અથવા એવો પદાર્થ જોઈએ જે પાણીને રોકી શકે। આવી રીતે રસોઈ માટે વાસણ બનાવવા કાગળનો ઉપયોગ કરવો તે બુદ્ધિનું કાર્ય નથી। આમ કોઈ વસ્તુને બનાવવા માટે પદાર્થની પસંદગી તે પદાર્થના ગુણધર્મ અને ઉપયોગના હેતુ પર આધાર રાખે છે। અર્થાત પદાર્થોના એ ગુણધર્મો કયા છે જે તેના ઉપયોગ માટે મહત્વપૂર્ણ છે। નીચે કેટલાક ગુણધર્મોની ચર્ચા કરવામાં આવેલ છે। દેખાવ, અપિયરન્સ। પદાર્થો સામાન્ય રીતે એકબીજાથી ભિન્ન દેખાય છે। લાકડું લોખંડથી એકદમ અલગ દેખાય છે। લોખંડ એ તાંબુ તથા એલ્યુમિનિયમથી અલગ દેખાય છે। તેમ છતાં લોખંડ, તાંબા અને એલ્યુમિનિયમમાં કેટલીક સમાનતા હોઈ શકે જે લાકડામાં જોવા મળતી નથી। પ્રવૃત્તિ 3, વિવિધ પદાર્થો જેવા કે કાગળ, લાકડું, તાંબાનો તાર, એલ્યુમિનિયમનું પતરું અને ચોકના નાના નાના ટુકડા એકત્રિત કરો। શું તેમાં કોઈ ચળકતી વસ્તુ દેખાય છે? ચળકતી વસ્તુઓનું એક જૂથ તૈયાર કરો। હવે જ્યારે તમારા શિક્ષક આ દરેક વસ્તુને બે ભાગમાં કાપે છે ત્યારે તરત જ તેના કપાયેલા ભાગોનું નિરીક્ષણ કરો। તમે શું જોયું? શું તેમાંથી કેટલીક વસ્તુઓની કપાયેલી સપાટી ચળકતી છે? તે વસ્તુઓને ચળકતી વસ્તુઓના જૂથમાં સામેલ કરો। કાપવાને બદલે પદાર્થોની સપાટીને કાચ પેપર એટલે કે ખરબચડો કાગળ સાથે ઘસીને પણ તેનું નિરીક્ષણ કરી શકો છો કે તે ચમકે છે કે નહીં। જે પદાર્થોમાં આવી ચમક હોય છે તે મુખ્યત્વે ધાતુ હોય છે। લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ તથા સોનું ધાતુઓના ઉદાહરણ છે। કેટલીક ધાતુઓ લાંબા ગાળે પોતાની ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે। આવું તે ધાતુ પર વાયુ તથા ભેજની પ્રક્રિયાના લીધે થાય છે। એટલા માટે જ કપાયેલી સપાટીને તરત જ જોતા તેના પર ચમક દેખાય છે। જ્યારે તમે લુહાર અથવા કોઈ કારખાનાની મુલાકાત લો ત્યારે તમે ધાતુના સળિયાની કપાયેલી સપાટીનું તરત જ અવલોકન કરો તથા એ જોવાનો પ્રયત્ન કરો કે તેમાં ચમક છે કે નહીં। સખતપણું, હાર્ડનેસ। જ્યારે તમે વિવિધ પદાર્થોને પોતાના હાથ વડે દબાવો છો ત્યારે તેમાંથી કેટલાકને દબાવવા મુશ્કેલ પડે છે, જ્યારે કેટલાક સરળતાથી દબાઈ જાય છે। ધાતુની એક એવી ચાવી લઈ તેનાથી લાકડા, એલ્યુમિનિયમ, પથ્થરના ટુકડા, ખીલી, મીણબત્તી, ચોક, અન્ય કોઈ પદાર્થ અથવા વસ્તુની સપાટી પર ઘસરકો કરવાનો પ્રયત્ન કરો। તમે કેટલાક પદાર્થો પર સરળતાથી ઘસરકો કરી શકો છો જ્યારે કેટલાકને સરળતાથી ઘસરકો કરી શકાતો નથી। એ પદાર્થ કે જેને સરળતાથી દબાવી શકાય અથવા તેના પર ઘસરકો પાડી શકાય તેને નરમ પદાર્થ કહે છે, જ્યારે અન્ય પદાર્થો જેને દબાવવાનું મુશ્કેલ હોય છે
તેને કઠોર એટલે કે સખત પદાર્થ કહે છે. ઉદાહરણ તરીકે રૂ અથવા વાદળી નરમ છે, જ્યારે લોખંડ સખત છે. દેખાવે પદાર્થમાં વિભિન્ન ગુણ હોઈ શકે છે, જેમ કે ચમક, કઠોરતા, ખરબચડાપણું અથવા લીસું હોવું. શું તમે અન્ય ગુણો વિશે વિચારી શકો છો કે જે કોઈ પદાર્થના દેખાવનું વર્ણન કરતા હોય? દ્રાવ્ય અથવા અદ્રાવ્ય, સોલ્યુબલ ઓર ઇનસોલ્યુબલ. પ્રવૃત્તિ 4. કેટલાક ઘન પદાર્થ જેમ કે ખાંડ, મીઠું, ચોક પાવડર, રેતી તથા લાકડાના વહેરને ભેગો કરો. કાચના 5 પાત્ર, પ્યાલા કે બીકર લો. પ્રત્યેક પાત્રમાં લગભગ 2/3 ભાગ પાણી ભરો. પ્રથમ પાત્રમાં કેટલીક માત્રામાં અથવા ચમચી ભરીને ખાંડ, બીજામાં મીઠું, તેવી જ રીતે અન્ય પાત્રમાં બીજી વસ્તુઓ ઉમેરો. પ્રત્યેક પાત્રમાં નાખેલી વસ્તુઓને ચમચી વડે હલાવો. કેટલાક સમય સુધી રાહ જુઓ. પાણીમાં ઉમેરવામાં આવેલા પદાર્થનું શું થાય છે તેનું અવલોકન કરો. તમારા અવલોકનોની કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે નોંધ કરો. વિવિધ ઘન પદાર્થોને પાણીમાં મિશ્રિત કરવા. પદાર્થ પાણીમાં અદૃશ્ય થઈ જાય છે અથવા અદૃશ્ય થતા નથી. મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. ખાંડ પાણીમાં સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે. રેતી નીચે બેસી જાય છે. ચોક પાવડર ઉપરના ભાગે તરતો દેખાય છે. લાકડાનો વહેર ઉપરના ભાગે તરતો દેખાય છે. તમે એ જોશો કે કેટલાક પદાર્થ પાણીમાં સંપૂર્ણ અદૃશ્ય થઈ ગયા અથવા ઓગળી ગયા છે. આપણે આ પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે એવું કહીએ છીએ. અન્ય પદાર્થો પાણીમાં મિશ્રિત થતા નથી અને કેટલાય સમય સુધી પાત્રમાં હલાવવાથી પણ અદૃશ્ય થતા નથી. આ પદાર્થો પાણીમાં અદ્રાવ્ય છે. પાણી ઘણા બધા પદાર્થોને પોતાનામાં દ્રાવ્ય કરતું હોવાથી, એટલે કે ઓગાળતું હોવાથી, આપણા શરીરના કાર્યોમાં તેની મહત્વની ભૂમિકા રહેલી છે. શું પ્રવાહી પણ પાણીમાં દ્રાવ્ય થાય છે? પ્રવૃત્તિ 5. સરકો એટલે કે વિનેગર, લીંબુનો રસ, સરસવનું તેલ અથવા નાળિયેરનું તેલ, કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરો. કાચનું એક પાત્ર લો, તેને અડધે સુધી પાણીથી ભરી દો અને હવે તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા બરાબર હલાવો. હવે તેને 5 મિનિટ સુધી મૂકી રાખો. પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો. તમને જેટલા વધારે અન્ય પ્રવાહી ઉપલબ્ધ હોય તેટલા સાથે આ પ્રયોગ કરો અને તમારા તારણોને કોષ્ટકમાં લખો. પ્રવાહી સારી રીતે મિશ્રિત થાય છે અથવા સારી રીતે મિશ્રિત થતું નથી. સરકો એટલે કે વિનેગર સારી રીતે મિશ્રિત થાય છે. લીંબુનો રસ સારી રીતે મિશ્રિત થાય છે. રાઈનું તેલ સારી રીતે મિશ્રિત થતું નથી. નાળિયેરનું તેલ સારી રીતે મિશ્રિત થતું નથી. કેરોસીન સારી રીતે મિશ્રિત થતું નથી. આપણે એ જોઈએ છે કે કેટલાક પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી, અને થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે. કેટલાક વાયુ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે કેટલાક દ્રાવ્ય નથી. સામાન્ય રીતે કેટલાક વાયુઓ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે. ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ. પાણીમાં રહેવાવાળા પ્રાણીઓ તેમજ વનસ્પતિના જીવન ટકાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. વસ્તુઓ પાણીમાં તરે છે અથવા ડૂબી જાય છે. ઓબ્જેક્ટ મે ફ્લોટ ઓર સિંક ઇન વોટર. પ્રવૃત્તિ 4 કરતી વખતે તમારા ધ્યાને આવ્યું હશે કે અદ્રાવ્ય ઘન પદાર્થો પાણીમાંથી અલગ થઈ જાય છે. પ્રવૃત્તિ 5માં પણ તમે કેટલાક પ્રવાહી સાથે આવું જ અવલોકન કર્યું હશે. પાણીમાં મિશ્રિત ન થતા પદાર્થોમાંથી કેટલાક પાણીની સપાટી પર તરવા લાગે છે, બીજા ડૂબીને પાત્રના તળિયે બેસી જાય છે, ખરું ને? આપણે એવા ઘણા બધા ઉદાહરણ જોઈએ છીએ કે જેમાં પદાર્થ અથવા વસ્તુઓ
પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે. કોઈ તળાવના પાણી પર પડેલા વનસ્પતિના સુકાયેલા પર્ણો, કાંકરા કે જે તમે તળાવમાં ફેંકો છો, મધના કેટલાક ટીપા જેને તમે પ્યાલાના પાણીમાં નાખો છો. પારદર્શકતા, ટ્રાન્સપેરન્સી. તમે સંતાકૂકડી રમ્યા હશો. એ સ્થાન વિશે વિચાર કરો કે જ્યાં તમે રમતી વખતે સંતાયા હશો, કે જેથી તમે બીજાને દેખાઈ ન શકો. તમે આવા સ્થાનોની જ પસંદગી કેમ કરી? શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો હતો? નહીં ને, કારણ કે એવું કરવાથી તમારો મિત્ર કાચમાંથી તમને જોઈને પકડી પાડશે. શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો? એવો પદાર્થ જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય તેને પારદર્શક કહે છે. કાચ, પાણી, વાયુ તથા કેટલાક પ્લાસ્ટિક પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. દુકાનદાર બિસ્કિટ, મીઠાઈઓ અને અન્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પારદર્શક પાત્રોમાં રાખવાનું વધારે પસંદ કરે છે, જેથી ખરીદનાર આ વસ્તુઓને સરળતાથી જોઈ શકે. એનાથી ઉલટું, કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી. આવા પદાર્થોને અપારદર્શક કહે છે. તમે તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સ, કાર્ડબોર્ડના ખોખામાં કે ધાતુના પાત્રની અંદર શું રાખેલ છે. લાકડું, પૂઠાનું બોક્સ તથા ધાતુ અપારદર્શક પદાર્થોના ઉદાહરણ છે. પ્રવૃત્તિ છ. એક કાગળની શીટ લો અને તેની આરપાર પ્રકાશિત બલ્બને જુઓ. તમારા અવલોકનોની નોંધ કરો. હવે કાગળની શીટની વચ્ચે 2-3 ટીપા તેલના લઈને કાગળની શીટ પર ફેલાવી દો. હવે કાગળના જે ભાગ પર તેલ ફેલાવેલ છે તેમાંથી પ્રકાશિત બલ્બને જુઓ. શું તમને ધ્યાને આવ્યું કે બલ્બ પહેલાં કરતાં વધારે સારી રીતે દેખાય છે? પરંતુ શું તમે ચીકણા કાગળની આરપાર પ્રત્યેક વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકો છો? કદાચ નહીં. એવા પદાર્થો કે જેનામાંથી વસ્તુઓને જોઈ શકાય પરંતુ સ્પષ્ટ નહીં તેને પારભાસક કહે છે. કાગળ પર લાગેલા તેલના ધબ્બાને યાદ કરો, જેનો ઉપયોગ આપણે ખાદ્ય પદાર્થોમાં ચરબીના પરીક્ષણ કરવા માટે કર્યો હતો. તે પણ પારભાસક જ હતો. આમ આપણે પદાર્થોને અપારદર્શક, પારદર્શક તથા પારભાસકના જૂથમાં વહેંચી શકીએ છીએ. આપણે એ શીખ્યા કે પદાર્થોને પોતાના ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અને અન્ય દ્રવ્યમાં મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે. તે પાણીમાં તરી કે ડૂબી શકે છે અથવા પારદર્શક, અપારદર્શક કે પારભાસક હોઈ શકે. પદાર્થોની જૂથ વહેંચણી તેઓના ગુણોની સમાનતાઓ અથવા ભિન્નતાઓને આધારે કરી શકાય છે. આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે? રોજબરોજના જીવનમાં આપણે પ્રાપ્ય પદાર્થોની જૂથ વહેંચણી આપણી સુવિધા માટે કરીએ છીએ. ઘરમાં આપણે આપણી વસ્તુઓનો સંગ્રહ સામાન્ય રીતે એવી રીતે કરીએ છીએ કે એક જેવી વસ્તુઓ એક સાથે રાખેલ હોય. આવા પ્રકારની વ્યવસ્થાથી આપણે સરળતાથી તેને શોધી શકીએ છીએ. આ જ રીતે દુકાનદાર બધા જ પ્રકારના બિસ્કિટ્સને પોતાની દુકાનના એક ખૂણામાં રાખે છે, બધા સાબુને એક અલગ જગ્યાએ રાખે છે, જ્યારે અનાજ અને કઠોળને કોઈ અન્ય સ્થાન પર રાખે છે. આ પ્રકારના જૂથ બનાવવાનો બીજો પણ ફાયદો છે. પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણોનો અભ્યાસ કરવાનું અને આ ગુણોમાં કોઈ પણ પેટર્ન અથવા તરાહનું અવલોકન કરવાનું